રેડી સ્ટાર્ટ સભામાં એક મોટો વર્ગ એવો હતો જેણે રૂપાલાની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી પરંતુ સભાજનોમાં એ ચર્ચાનો પ્રશ્ન રહ્યો કે વરરાજા કાણો હોય તો પણ આપણે જોવાની જરૂર નથી આપણે તો માત્ર ગાવાનું જ છે કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય તો વરાજો કાણો છે એટલે શું અને આ વાત એમણે કટાક્ષમાં કોનાય માટે કહી મુખ્યમંત્રી માટે કે વડાપ્રધાન માટે હમણાં બે દિવસ પહેલાં આઈ કે જાડેજાએ ટ્વિટર ઉપર પોતાનું એક વિધાન તરતું મૂક્યું કે જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પક્ષને સુમલાફ મિસ્ટર જાડેજા ગુજરાત ભાજપના અત્યારે ઉપાધ્યક્ષ છે અને અમદાવાદ શહેરના પ્રભારી છે એનો અર્થ છે કે ભાજપમાં અત્યારે એવા ઘણા લોકો સક્રિય છે કે જેઓ ભાજપની પહેલી હરોળમાં હોવા છતાં પક્ષને સમર્પિત નથી કારણ કે તેઓ વ્યક્તિગત રીતે પોતાનું તંત્ર ચલાવે છે અને પક્ષના સ્ટેટસ દ્વારા પ્રજા કલ્યાણના કામોમાં પ્રવૃત્ત નથી પક્ષને સમર્પિત ન હોવાનું બીજો અર્થ એ પણ છે કે પક્ષની આજ્ઞાઓનું પાલન ન કરવું અથવા કેટલાક અલિખિત નિયમો જે સૌ જાણે છે તેનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરવું મિસ્ટર જાડેજાએ જે પદ્ધતિએ કટાક્ષ કર્યો છે તે દર્શાવે છે કે ગુજરાત ભાજપના કોઈ ટોચના નેતા કે નેતાઓ તરફ તેમનો અંગુલી નિર્દેશ છે આમ તો પરિવારમાં કંપનીમાં સંગઠનમાં કે સભામાં આંતરકલ ત્યારે જ દેખાય છે જ્યારે ભાષાના પરોક્ષ સ્તરે એકબીજા પર તીર ચલાવવાની શરૂઆત થાય ભાષાની પરોક્ષતાનો ઉપયોગ સાહિત્યકારો માટે છે જાહેર જીવનમાં પડેલા લોકો માટે તો પ્રત્યક્ષતા જ આરાધ્ય છે છતાં આજકાલ અમિત શાહનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવેલા ટોળા દ્વારા સૂત્રોચ્ચારથી શરૂ કરીને કલમના મંચ પર ભાષણ કરનારા લોકો સુધી અત્ર તત્ર સર્વત્ર ગુજરાતી ભાષામાં રહેલી પરોક્ષ કથની રીતિની સમૃદ્ધિનો બેફામ દુરુપયોગ કરવામાં આવે છે જે બતાવે છે કે ધુમાડો આગળ વધી રહ્યો છે અને ગમે ત્યારે અગ્નિમાં રૂપાંતર થવાની ક્ષમતા ધરાવે છે મિસ્ટર રૂપાલાની વાતનો બીજો અર્થ એ છે કે સમગ્ર ગુજરાત ભાજપની બીજી અને ત્રીજી હરોળના નેતાઓ અને કાર્યકરોની કેડર માત્ર જાનળીયુની ભૂમિકામાં આવી ગઈ છે અને તેમનું કામ માત્ર ગીતોરૂપી સરકારી પ્રશંસાના વાજિંત્રો વગાડવાનું છે અને એમાં સતત એક જ ધ્વનિ હોવો જરૂરી છે કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય લગભગ દર સપ્તાહે એક વખત સોશિયલ મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા હોવાની અફવા ભાજપની જ એક લોબી દ્વારા ચાલાકીપૂર્વક તરતી મૂકવામાં આવે છે સ્ટોપ